नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे स्वाध्याय 2.5 सोल्व करीशु। दाखला नंबर एक, पहली चार एकी संख्याओनी सरासरी केटली। तो अहीं सरासरी आपणे शोधवानी छे, पहली चार एकी संख्याओ बराबर। तो आपणे सरासरी नुं सूत्र शीखी गया, ए प्रमाणे सरासरी बराबर परिमाणोनो सरवाळो भाग्या परिमाणोनी संख्या। तो सरासरी बराबर अहीं परिमाणोनो सरवाळो, तो पहली चार एकी संख्यानो सरवाळो। तो पहली चार एकी संख्या एक वत्ता त्रण वत्ता पांच वत्ता सात, आ प्रथम चार एकी संख्या छे, ए आपणा परिमाण थशे परिमाणोनो सरवाळो भाग्या परिमाणोनी संख्या चार थई, चार संख्याओ छे एटला माटे परिमाणोनी संख्या चार। चार एकी संख्यानो सरवाळो आवशे सोळ, सात पांच बार, त्रण पंदर एक सोळ, सोळ भाग्या चार એટલે ચાર આવશે। તો સરાસરી બરાબર ચાર। પ્રશ્ન નંબર બે, દસ ઓગણીસ એકવીસ બાવીસ અને અઠ્યાવીસની સરાસરી કેટલી? અહીંયા આપણને સંખ્યાઓ આપી છે પાંચ, તો સરાસરી બરાબર પરિમાણોનો સરવાળો કરીએ। દર વખતે આપણે સૂત્ર નહીં લખીએ, સરાસરી બરાબર પરિમાણોનો સરવાળો। તો પરિમાણો છે દસ વત્તા ઓગણીસ વત્તા એકવીસ વત્તા બાવીસ વત્તા અઠ્યાવીસ, આ પાંચ સંખ્યાઓ આપણને આપી છે। તો પાંચ સંખ્યાનો સરવાળો ભાગ્યા, સંખ્યાઓ પાંચ છે એટલે ભાગ્યા પાંચ કરવાના છે। આ પાંચ સંખ્યાનો સરવાળો કરીશું એટલે સો આવશે, સો ભાગ્યા પાંચ કરીશું એટલે વીસ પંચા સો। તો આ બધી સંખ્યાઓની સરાસરી વીસ આવે છે, તો સરાસરી બરાબર વીસ। પ્રશ્ન નંબર ત્રણ, એક વર્ગમાં પહેલા ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષ છે, તે પૈકી પહેલા બે વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે, તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે? તો અહીંયા આપણે ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર આપેલી છે, ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષે, અને પછી આપણને આપેલું છે પહેલા બે વિદ્યાર્થીની ઉંમરનો કુલ સરવાળો આપણને 25 વર્ષ, પ્રથમ બે વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો છે આપણે। તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર કેટલી આપણે શોધવાની છે? તો આપણે સૌથી પહેલા પ્રથમ જે ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર આપેલી છે 13.5, એની પરથી એમનો કુલ સરવાળો શોધીએ, જે આપણે એનું સૂત્ર શીખી ગયા પ્રમાણે। તો પહેલા ત્રણ વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો બરાબર સરાસરી ગુણ્યા સંખ્યા, કોઈ પણ સરાસરીને એની સંખ્યા સાથે ગુણીએ એટલે એનો કુલ સરવાળો આપણને મળી જાય। તો અહીંયા ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષે બરાબર આપણને જે આપી છે પ્રશ્નમાં એ પ્રમાણે, ગુણ્યા ત્રણ વિદ્યાર્થીઓ છે તો એને ત્રણ વડે ગુણીશું, તો આ ત્રણ વિદ્યાર્થીની ઉંમરનો કુલ સરવાળો આવશે 40.5 વર્ષ। તો ત્રણ વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો થાય 40.5 વર્ષ, 40.5 વર્ષ એ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો આવ્યો આપણે જે આગળ શોધ્યો પ્રમાણે। અને હવે આપણને પ્રશ્નની અંદર આપેલું છે 25 વર્ષ, એ બે વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો તો આપણને આપેલો જ છે 25 વર્ષ। તો ત્રણ વિદ્યાર્થીઓની ઉંમરના સરવાળામાંથી બે વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો બાદ કરીશું એટલે ત્રીજા વિદ્યાર્થીની આપણને ઉંમર મળી જશે, તો 15.5 વર્ષ એ ત્રીજા વિદ્યાર્થીની ઉંમર થશે। પ્રશ્ન નંબર ચાર, ત્રણ સંખ્યાઓની સરાસરી 12 છે, જો તેમાંની બે સંખ્યાઓ 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ? તો આપણને ત્રણ સંખ્યાઓની સરાસરી આપેલી છે, તો ત્રણ સંખ્યાઓની સરાસરી ઉપરથી આપણે ત્રણ સંખ્યાઓનો સરવાળો કેટલો હશે શોધી દઈએ। તો ત્રણ સંખ્યાઓનો સરવાળો બરાબર સરાસરી ગુણ્યા સંખ્યા બરાબર। તો સરાસરી ત્રણ સંખ્યાઓની 12 છે, સંખ્યાઓ ત્રણ છે, 12 ગુણ્યા ત્રણ કરીશું 32 36, તો 36 જે આવ્યા એ પ્રથમ ત્રણ સંખ્યાઓનો સરવાળો આવ્યો। હવે પ્રશ્નની અંદર આપણને બે સંખ્યાઓ તો આપેલી જ છે, તો બે સંખ્યાઓનો આપણે સરવાળો કરી દઈએ બરાબર છે। તો બે સંખ્યાનો સરવાળો, બે સંખ્યાઓ આપણને આપી છે 13 અને 15 આપેલી જ છે બરાબર, પ્રથમ બે સંખ્યાઓ, તો બે સંખ્યાનો સરવાળો 28 થશે। આની અંદર ત્રણ સંખ્યાનો સરવાળો છે, આમાં બે સંખ્યાનો સરવાળો છે, તો ત્રીજી સંખ્યા આપણે શોધી હોય તો ત્રીજી સંખ્યા બરાબર ત્રણ સંખ્યાનો સરવાળામાંથી બે સંખ્યાનો સરવાળો બાદ કરીશું એટલે ત્રીજી સંખ્યા આપણને મળશે, તો 36 ઓછા 28 બરાબર ત્રીજી સંખ્યા આવશે 8, માટે ત્રીજી સંખ્યા થશે 8। પ્રશ્ન નંબર 5 જોઈએ, એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ કેટલી? સરેરાશ એ સરાસરીનું બીજું નામ છે, સરેરાશ એટલે સરાસરી થાય, તો આપણે સરાસરી ઝડપ શોધવાનું છે। તો આપણે સરાસરીનું સૂત્ર મૂકીશું, તો સરાસરી ઝડપ બરાબર પરિમાણોનો સરવાળો ભાગ્યા સંખ્યા, તો પરિમાણોનો સરવાળો એટલે કે કિલોમીટર, અહીંયા 50 કિલોમીટર છે અને પરિમાણોની સંખ્યા એટલે કલાક, કેટલા કલાકમાં કાપે છે? 5 કલાકમાં કાપે છે 50 કિલોમીટર, તો 50 ભાગ્યા 5 કરીશું એટલે
पांच दन पचास दस आवशे तो दस किलोमीटर पर कलाक तो सरासरी झड़प आई दस किलोमीटर पर कलाक एटले एक कलाक में दस किलोमीटर अंतर कापे आ साइकल सवार तो आ रीते आपणे सरासरी झड़प शोधी शकाय। प्रश्न नंबर छ जुए त्रण संख्याओनी सरासरी आठ छे जो तेमानी बे संख्याओ पांच अने बार होय तो त्रीजी संख्या कई। હવે ત્રણ સંખ્યાઓની આપણને સરાસરી આપેલી છે તો એની પરથી આપણે ત્રણ સંખ્યાનો સરવાળો શોધી દઈશું। ત્રણ સંખ્યાનો સરવાળો બરાબર સરાસરી ગુણ્યા સંખ્યા, સરાસરી ત્રણ સંખ્યાની આઠ છે, આઠ ગુણ્યા ત્રણ સંખ્યાઓ એટલે આઠ તારીખ ચોવીસ, તો આ ત્રણ સંખ્યાનો સરવાળો આવી ગયો। હવે બે સંખ્યાઓ આપણને પ્રશ્નમાં આપેલી છે તો બે સંખ્યાનો સરવાળો પાંચ વત્તા બાર બરાબર બે સંખ્યાનો સરવાળો સત્તર, હવે ત્રીજી સંખ્યા શોધી હોય તો ત્રણ સંખ્યાના સરવાળામાંથી બે સંખ્યાનો સરવાળો બાદ કરીશું એટલે ત્રીજી સંખ્યા બરાબર સાત છે तो त्रीज संख्या अपन सात मे। दाखला नंबर सात त्रण गुणी वजन की सरासरी अठाणु पॉइंट पांच किलोग्राम है, त्रण गुणी एट त्रण कोथड़ा तो त्रण वजन कोथड़ा है तो ये त्रण कोथड़ा सरासरी वजन के अठाणु पॉइंट पांच किलोग्राम है। जो तेमानी बे गुणी वजन नो सरवाळो एक सौ छन्नु किलोग्राम हो तो त्रीजी गुणी नु वजन के बे गुणी वजन अपने आपेलू सरवाळो एक सौ छन्नु किलोग्राम, बे गुणी नु वजन एक सौ छन्नु किलोग्राम तो आपणे त्रीजी गुणीनुं वजन शोधवानुं छे तो त्रण गुणीना वजननो सरवाळो पहेला आपणे शोधी दईए सरासरी उपरथी। त्रण गुणीनी सरासरी आपणने आपेली छे एनी उपरथी त्रण गुणीना वजननो सरवाळो बराबर अठाणु पॉइंट पांच गुणिया त्रण बराबर बस्सो पंचाणु पॉइंट पांच किलोग्राम, आ त्रण गुणीना वजननो सरवाळो आवी गयो। हवे त्रीजी गुणीनुं वजन आपणे शोधवुं होय तो त्रीजी गुणीनुं वजन बराबर आ त्रण गुणीना वजननो सरवाळो छे, एमांथी आपणे बे गुणीनुं वजन आपेलुं सरवाळो आपेलो छे आपणने प्रश्ननी अंदर तो बे गुणीना वजननो सरवाळो बाद करीशुं एटले आपणने मळशे त्रीजा गुणीनुं वजन, तो त्रीजा गुणीनुं वजन बराबर नव्वाणु पॉइंट पांच किलोग्राम।